રેડી સ્ટાર્ટ. આ કામે અરજદારો તરફે રેકર્ડ ઉપર રજૂ કરવામાં આવેલી હકીકત ધ્યાનમાં લેતા હાલના અરજદારો તેમની રેફરન્સ અરજીમાં માંગવામાં આવેલ વળતર સંપૂર્ણપણે મેળવવા હકદાર નથી, પરંતુ જિરાયત પ્રકારની જમીનના પ્રત્યેક આરીના ₹200 તથા બાગાયત પ્રકારની જમીનના પ્રત્યેક આરેના ₹300 મેળવવા હકદાર બને છે. હાલના અરજદારોની જમીન સિકા થર્મલ પાવર સ્ટેશન યોજના હેઠળ સંપાદન કરવામાં આવેલી છે, જેથી અરજદારો જમીન સંપાદન ધારાની કલમ 30 હેઠળ વળતરની રકમ ઉપર 30% લેખે સોલેશિયમ મેળવવા તથા જમીન સંપાદન ધારાની કલમ 23(2) હેઠળ જ્યારે સરકાર તરફે સંપાદિત જમીનનો કબજો ક્યારે મેળવવામાં આવેલ છે તે અંગેનો કોઈપણ પુરાવો રજૂ કરે ત્યારે તે નોટિફિકેશન સાથે તારીખ 28/3/1983ના રોજથી પ્રથમ 1 વર્ષ માટે 9% લેખે અને બાકીના વર્ષો માટે જ્યાં સુધી રકમ વસૂલ ન થાય ત્યાં સુધી 15% લેખે વળતર મેળવવા હકદાર છે. જેથી મુદ્દા નંબર 4નો જવાબ તે રીતે મુદ્દા નંબર 5 પરત્વે નીચે મુજબ આખરી હુકમ કરવામાં આવેલ છે. અરજદારોની લેન્ડ રેફરન્સ અરજીનો અંશતઃ મંજૂર કરવામાં આવે છે. અરજદારો તેની સંપાદિત થયેલ ખુલ્લી જમીન કે જે દરેક અરજદારોની આંક 130ના એવોર્ડમાં જે માપ બતાવેલ છે તે જિરાયતની 1 આરેની જમીનના ₹200 અંકે ₹200 પૂરા વળતર મેળવવા હકદાર ઠરે છે તથા બાગાયતની 1 આરેની જમીનના ₹300 અંકે ₹300 પૂરા વળતર મેળવવા હકદાર ઠરે છે. તેમજ આ કામના અરજદારો જમીન સંપાદન ધારાની કલમ 23(1) પ્રમાણે જમીન સંપાદન ધારા કલમ 4 હેઠળના જાહેરનામાની તારીખથી એવોર્ડ સુધીના સમય માટે બજાર કિંમતના 12% વળતર મેળવવા તેમજ તે રકમ પર નિયમ મુજબ વ્યાજ મેળવવા હકદાર ઠરે છે. આ ઉપરાંત જમીન સંપાદન ધારાની કલમ 30 પ્રમાણે તમામ અરજદારો વળતરની રકમ પર 30% લેખે દિલાસા વળતર કૌંસમાં સોલેશિયમની રકમ મેળવવા હકદાર ઠરે છે. જમીન સંપાદન ધારાની કલમ 23(2) પ્રમાણે નોટિફિકેશન તારીખ 28/3/1983ના રોજથી પ્રથમ 1 વર્ષ માટે 9% લેખે તેમજ બાકીના સમય માટે 1.5% લેખે વ્યાજ મેળવવા તમામ અરજદારો હકદાર થાય છે અને તે મુજબ વ્યાજ ચૂકવવાનું સામાવાળાએ રહેશે. સદર કામે આંક 130ના એવોર્ડ્સમાં ચૂકવાયેલ રકમને ધ્યાને રાખીને તે તફાવતની રકમ અરજદારો ચૂકવવી. આ ઠરાવની 1 કોપી લેન્ડ રેફરન્સ કેસ નંબર 349/1987થી લેન્ડ રેફરન્સ કેસ નંબર 359/2019ના કામે સામેલ રાખવી. એવોર્ડ મુજબનું બિલ ઓફ કોસ્ટ દોરવું. આ લેન્ડ રેફરન્સ કેસોનું પક્ષકારોએ પોતપોતાનું ખર્ચ જાતે ભોગવવાનું રહેશે. સ્ટોપ.